નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ કારેલિયા સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન તરફથી આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે આગળના સેશનમાં એટલે કે પાર્ટ 4 જેમાં આપણે સ્વાધ્યાયપોથીના પેજ નંબર 22 પર આપેલ કેટલાક પ્રશ્નો જેમને આપણે સોલ્વ કર્યા હતા, મિત્રો એ પ્રશ્નો તમને આવડી ગયા હશે ખરું ને? હવે આજે જે પ્રશ્નોની હું વાત કરું એ પહેલા થોડીક આપણે બેઝિક ચર્ચા કરી લઈએ. મિત્રો, આપણે ડેઈલી જે પણ લેક્ચર્સ તમારા સુધી પહોંચે છે અને વર્કશીટ પહોંચે છે, બરાબર, તેમનું મિત્રો તમારે ડેઈલી વર્ક કરવાનું છે અને એને જે પ્રમાણે ઇન્સ્ટ્રક્શન આપેલું હોય, જેમ કે CW માં લખવાનું કીધું હોય, સ્વાધ્યાયપોથીમાં લખવાનું કીધું હોય, એને પાકું કરવાનું કીધું હોય, તો મિત્રો એ તમારે કરવાનું છે. કારણ કે બહુ બધું વર્ક ભેગું થઈ જશે અને જો તમે નહીં કર્યું હોય તો પછી એ તમને કરવામાં થોડી મુશ્કેલી પડશે. તો ડેઈલીનું જે વર્ક છે એ તમારે ડેઈલી બેઝ પર કરવાનું જ છે અને સારા રાઇટિંગથી, સારી રીતે. અને હવે તો મિત્રો એક તમારી પાસે પ્લસ પોઈન્ટ છે કે ક્લાસ વર્ગમાં કોઈ પણ દાખલો કરાવ્યો હોય અને તમને સમજાયો હોય, તો બીજા મિત્રોને સમજાવી ગયો હોય એટલે બોર્ડ પરથી ઇરેઝ થઈ ગયો હોય, પછી તમને કદાચ એ દાખલામાં કોઈ ક્વેરી આવી અને તમે ઘરે પહોંચી ગયા છો, તો ક્યાંક ને ક્યાંક તમારે નાની મોટી મુશ્કેલી થાય. કઈ રીતે? કે હવે આ દાખલો અત્યારે મારે કેવી રીતે શીખવો, તમારે બીજા દિવસની રાહ જોવી પડે. જ્યારે મિત્રો ઓનલાઈન એજ્યુકેશન જે તમને અત્યારે મળી રહ્યું છે, લિંક મળી રહી છે, એનો ફાયદો એ જ કે એ લિંકમાં તમે આખો વિડીયો જોઈ શકો છો. અને મિત્રો એ એવું જ છે કે જે તમે ક્લાસરૂમમાં ભણો છો, અહીંયા અમારી સમક્ષ તમે નથી પણ તમારી સમક્ષ અમે છીએ જ્યારે તમે લિંક પર ક્લિક કરો છો, તો છે ને ક્લાસરૂમ જેવું. અને મિત્રો જ્યારે તમે ક્લાસરૂમમાં કરાવેલ દાખલાને ઘરે ગયા અને યાદ કર્યો, એમાં ક્યાંક ભૂલી ગયા છો, તો તમારે બીજા દિવસની રાહ જોવી પડશે. જ્યારે ઓનલાઈન એજ્યુકેશન અત્યારે તમને જે લિંક મળી રહી છે એમાં તો કે એમાં તમે જેટલી વાર તમારે એ વિડીયોને તમને સેટિસ્ફાઈડ ના થાય, તમને જ્યાં સુધી દાખલો ના આવડે, તમને જ્યાં સુધી ના સમજાય ત્યાં સુધી તમે જોઈ શકો છો અને સમજી શકો છો. તો મિત્રો છે ને ફાયદાવાળી વાત? તો તમારે આખો વિડીયો જોવો, સમજવો, ક્યાંય ક્વેરી છે તો રિવાઇન્ડ કરીને ફરીથી તમે એને જોઈ શકો છો, સાંભળી શકો છો અને એને સમજી શકો છો. તો મિત્રો તમે બધા જ જે પણ વિડીયો લિંક મળે છે એને પૂરેપૂરી નિહાળો, એને સાંભળો, એમાં આપેલા ઇન્સ્ટ્રક્શનને ફોલો કરો, હોમવર્ક કરો, તો મિત્રો એ તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે. હવે આજે આપણે આજની શરૂઆત કરીએ, બરાબર, કે ચેપ્ટર નંબર 2 લાંબુ અને ટૂંકું, જેને આપણે ઇંગ્લિશમાં લોંગ એન્ડ શોર્ટ કહીશું, બરાબર, જેનો પાર્ટ 5 છે. સ્વાધ્યાયપોથી પેજ નંબર 23 પર આજનો પ્રશ્ન જે કરાવવાનો છું એ આપેલો છે. એ પ્રશ્ન નંબર 10 એ સરવાળા કરો. તો મિત્રો એમાં સરવાળા કરો, આપણે સિમ્પલ સરવાળા જ છે પણ શું છે, પાછળ યુનિટ આપેલા છે, એમના ક્રમ આપેલા છે, એમના નામ આપેલા છે કે એ ડિજિટ છે એ શેમાં છે, એ આંકડાઓ છે એ સેન્ટીમીટરમાં છે, મીટરમાં છે, કિલોમીટરમાં છે, એવી રીતે આપેલું છે. અને તમારા જવાબની પાછળ પણ એ એકમ લખવાનો છે, યુનિટ એટલે કે એકમ, આ સેન્ટીમીટરને શું કહેવાય, એકમ. જ્યારે તમે અહીંયા જવાબ શોધો છો ત્યારે પાછળ એકમ પણ લખવો એટલો જ જરૂરી છે. તો મિત્રો ચાલો આપણે શરૂ કરીએ. તો પહેલો દાખલો છે કે 30 વત્તા 40, બરાબર. હવે મિત્રો 0 વત્તા 0, 0 વત્તા 0 તો શું આવશે, 0. 3 વત્તા 4 એટલે કેટલા થશે, 7. કેટલા સેન્ટીમીટર થયા, 70 સેન્ટીમીટર. સમજાયું મિત્રો? એવી જ રીતે અહીં છે 5 અને વત્તા 8. પહેલા આપણે જમણી બાજુથી ગણવાનું શરૂ કરીએ કે 5 વત્તા 8. હવે 5 છે એને માઇન્ડમાં રાખો, યાદ રાખો, અને 8 એની અંદર એડ કરો, તો 6 7 8 9 10
11 12 અને 13 મિત્રો 8 છે ને અહીંથી ગણવાનું શરૂ કરીએ અહીંથી એટલે 8 અહીંયા આવે બરાબર છે એ આપણે માઇન્ડમાં ફિક્સ યાદ હોવું જોઈએ અને 5 જે ઉપર આપેલા છે એને યાદ રાખવાના અને એની અંદર 8 મેળવવાના એટલે અહીંયા સુધી ગણતા જવાનું 6 7 8 9 10 11 12 અને 13 તો મિત્રો આ બંનેનો જવાબ 13 આવ્યો તો અહીંયા 3 વધી ક્યાં આવશે 5 ઉપર કે આ 5 ઉપર તો કે ડાબી બાજુના 5 ઉપર તો એના પર આપણે વધી 1 મૂકીએ હવે 5 ને 1 6 6 માં આપણે 2 ઉમેરીએ તો કેટલા થશે 8 તો આ જવાબ કેટલો આવ્યો 83 સેન્ટીમીટર ઓકે 83 સેન્ટીમીટર રાઈટ હવે ત્રીજો દાખલો છે કે 2 વત્તા 9 2 વત્તા 9 કેવી રીતે થશે તો કે 2 ને તમે યાદ રાખો અથવા 9 ને યાદ રાખો જે આપણને ઈઝી પડે ને એમાં એ ઉમેરવાનું આપણે 2 માં 9 ઉમેરીએ તો ઘણું બધું ગણવું પડે પણ આપણે 9 માં 2 ઉમેરવા હોય તો આપણે 9 ને યાદ રાખીએ 9 વત્તા 2 એટલે 9 ને યાદ રાખીને એની અંદર 2 ઉમેરો 10 11 બરાબર તો અહીંયા આવશે 11 11 નો 1 વધી 1 હવે 6 વત્તા 1 કેટલા થશે 7 7 માં આપણે 2 ઉમેરીએ 8 9 આ આવશે 91 સેન્ટીમીટર ઓકે એવી જ રીતે ચોથો દાખલો છે કે 47 વત્તા 43 તો આપણે જમણી બાજુ જોઈએ તો 7 અને 3 આવ્યા છે 7 ને આપણે માઇન્ડમાં યાદ રાખીએ અને એની અંદર 3 ઉમેરીએ તો કે 8 9 અને 10 તો અહીંયા આવશે 0 વધી 1 4 ને 1 5 5 માં આપણે 4 ઉમેરીએ તો 6 7 8 9 તો આવશે અહીંયા 9 કેટલા સેન્ટીમીટર આવ્યો જવાબ 90 સેન્ટીમીટર ઓકે તો મિત્રો આ ચાર દાખલા મેં તમને સમજાવ્યા તમને ખ્યાલ આવી ગયો હશે ખરું ને હવે આપણે પાંચમો દાખલો કરીએ જે ખૂબ જ સરળ છે ઉપર નીચે શૂન્ય આપ્યા હોય ને તો એ આંખો બંધ કરીને શૂન્ય મૂકી દેવા હવે 5 વત્તા 6 કરો બરાબર તો 5 માઇન્ડમાં રાખો અને 6 ને એડ કરો બે આંગળીમાં 3 ટેરવા હોય મીન્સ કે 3 મીટર તો આપણે એને ગણીએ કે 6 7 8 9 10 ને 11 તો અહીંયા આવશે 11 110 સેન્ટીમીટર પાછળ એકમ લખો એટલો જ જરૂરી છે ત્યારબાદ છઠ્ઠો દાખલો છે 145 વત્તા 137 145 સેન્ટીમીટરમાં આપણે 137 સેન્ટીમીટર એડ કરવાના છે તો 5 અને 7 7 માં 5 અથવા 5 માં 7 ઉમેરો બોલો તો હરિકૃષ્ણ કેટલા થશે યસ 12 થશે બરાબર કે 12 વધી 1 4 ને 1 5 5 માં આપણે કેટલા ઉમેરીશું તો કે 3 તો 5 6 7 8 અહીંયા આવશે 8 1 ને 1 2 તો 282 સેન્ટીમીટર બરાબર 282 સેન્ટીમીટર રાઈટ એવી જ રીતે 7મો દાખલો છે 89 વત્તા 34 હવે જમણી બાજુ જોઈએ તો કે 9 અને 4 એ બંનેનો સરવાળો કરવાનો છે તો 9 માં આપણે 4 ઉમેરીએ તો 9 છે 9 ને યાદ રાખો 4 ઉમેરો તો ચલો તો યસ સૌર્ય શિવમ નીલ યસ ઓકે હેન્સી ઉન્નતિ રાઈટ 9 ને 4 કેટલા થશે 13 અહીંયા વધી આવશે 1 હવે જો 8 ને 1 કેટલા થશે 9 9 માં 3 ઉમેરો 10 11 12 બરાબર તો કેટલા આવશે અહીંયા 12 123 મીટર બરાબર આ રીતે તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં જવાબ લખવાના રહેશે મિત્રો ત્યારબાદ 8મો દાખલો છે 174 વત્તા 163 એટલે કે 174 મીટરમાં આપણે 163 મીટર ઉમેરવાના છે આપણે જમણી બાજુથી શરૂ કરીએ તો કે 4 અને 3 4 વત્તા 3 કરો તો 5 6
6 અને 7, ત્યારબાદ 7માં 6 ઉમેરો તો કે 8 9 10 11 12 અને 13, બરાબર. તો 13 નો તગડો વધી 1, તો 1 ને 1 2 2 ને 3, કેટલા મીટર આવ્યો જવાબ? 337 મીટર. ત્યારબાદ હવે 9મું છે મીટર અને સેન્ટીમીટર, એ બંનેમાં શૂન્ય શૂન્ય એડ કરો તો શૂન્ય, મેં તમને કીધું હતું કે ઉપર નીચે શૂન્ય હોય તો ડાયરેક્ટ આંખો બંધ કરીને શૂન્ય મૂકી દેવાના. હવે 3 વત્તા 3 વત્તા 6 એટલે કેટલા થશે? 9. આવ્યો ને ખ્યાલ? હવે આદિત્ય 2 વત્તા 6 કેટલા થશે? અને ફેનિલ તમે આ તૈયારી રાખજો, 4 વત્તા 5 ની 2 વત્તા 6 કેટલા થશે? અથવા 6 માં 2 ઉમેરો તો 7 અને 8, એ ઈઝી પડશે. 6 વત્તા 2 7 અને 8. અને ફેનિલ 4 વત્તા 5 કેટલા થશે? કરો દો, હું વેઇટ કરું છું તમારા જવાબની. 4 વત્તા 5 ફેનિલ. આવડી ગયું? યસ. કેટલા થશે ફેનિલ? 9. ઓકે, તો 9 એટલે 98 મીટર અને 90 સેન્ટીમીટર. ઓકે, તો આ આપણો 9માં દાખલાનો જવાબ થયો. હવે 10માં દાખલાનો જવાબ જોઈએ કે 38 મીટર 63 સેન્ટીમીટર 52 મીટર 84 સેન્ટીમીટર. આનો જવાબ જોઈએ તો અહીં 3 ને 4 કેટલા થશે? કોણ બોલશે? શિવમ. યસ, 3 ને 4 કેટલા થશે બેટા? દિયા. 7. ઓકે ઓકે. અને 6 વત્તા 8 કેટલા થશે? 6 વત્તા 8 કેટલા થશે બેટા? યસ, જેનિસ. ઓકે, 6 વત્તા 8 14 થશે. આપણે અહીંયા 1 મૂકીએ. હવે 8માં 1 ઉમેરો કેટલા થશે? 9. અને 9માં 2 ઉમેરો તો 10 અને 11, 11નો 1 વધી પડી 1. હવે 3 ને 1 4, 4માં આપણે 5 ઉમેરો તો કેટલા થશે? હા, જીલ. 3 વત્તા 1 વત્તા 3 વત્તા 1 એટલે 4, 4માં 5 ઉમેરો, જાવ્યા જીલ. કેટલા થશે બેટા? 9. તો અહીંયા આવશે જવાબ 9, એટલે 91 મીટર 47 સેન્ટીમીટર. તો મિત્રો, આપણે સ્વાધ્યાય પોથીના પેજ નંબર 23 પર આપેલા પ્રશ્ન નંબર 10 ના 1 થી 10 દાખલા કર્યા, જે તમે બોર્ડ પર જોઈ શકો છો. હું તમને 2 સેકન્ડ આપું છું, તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો અને તમે પોઝ કરીને જોઈ પણ શકો છો. ઓકે મિત્રો, 2 સેકન્ડ આપું છું. મિત્રો, હવે 11માં નંબરનો દાખલો, જેમાં મીટર અને સેન્ટીમીટર આપ્યા છે. 85 વત્તા 29 મીટર એટલે કે 85 મીટર, અહીંયા સેન્ટીમીટર 00 છે એટલે 85 મીટર વત્તા 29 મીટર 55 સેન્ટીમીટર, બરાબર. તો મિત્રો, આનો પણ આપણે સરવાળો કરવાનો છે. તો જુઓ, 0 વત્તા 5 એટલે અહીંયા 5 ના 5, અહીંયા પણ 0 વત્તા 5 એટલે 5 ના 5. ઓકે, એટલે 55 સેન્ટીમીટર. હવે 5માં આપણે 9 એડ કરવાના છે, તો 9 ને 5 કેટલા થશે? તો કે 14. 9 5 14 કેવી રીતે થશે? તો કે 9માં આપણે 9ને યાદ રાખીએ અને 5 એડ કરીએ તો 10 11 12 13 અને 14, તો 14નો 16 વધી 1. 1 ને 8 કેટલા થશે? 9. 9 ને 2 કેટલા થશે? 10 અને 11. એટલે મિત્રો, એ અહીંયા જવાબ આવ્યો 114 મીટર અને 55 સેન્ટીમીટર, બરાબર. 114 મીટર અને 55 સેન્ટીમીટર. એવી જ રીતે મિત્રો, 12મો દાખલો છે કે મીટર સેન્ટીમીટર, જેમાં આપણે 145 મીટર 60 સેન્ટીમીટર પ્લસ 107 મીટર 0 સેન્ટીમીટર. હવે અહીંયા 00 મેં તમને કીધું એ પ્રમાણે, તો કે 0નો જવાબ 0 અને 6 વત્તા 0 એટલે 6 ના 6. હવે તો કે
પાંચમાં આપણે સાત અથવા સાતમાં પાંચ ઉમેરીએ તો સાતમાં પાંચ ઉમેરીએ એટલે કેટલા થશે તો કે સાતમાં પાંચ ઉમેરીએ આઠ નવ દસ અગિયાર અને બાર તો બાર નો બગડો બધી એક ચાર ને એક પાંચ અને એક ને એક બે તો 252 મીટર 60 સેન્ટીમીટર બરાબર તો મિત્રો દાખલા નંબર 10 આજના આ લેક્ચરમાં પૂર્ણ થયો બરાબર મિત્રો આવી જ રીતે આ લિંકની આ વિડિયો લિંકની સાથે તમને એક પીડીએફ મોકલવામાં આવશે બરાબર જે પીડીએફમાં આ જ પ્રકારના દાખલા હશે જે તમારે સીડબલ્યુમાં કરવાના છે અને આ વિડિયોના જે દાખલા છે એ તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં ઉતારવાના છે મિત્રો અત્યારે આ સમયમાં જે ઓનલાઈન એજ્યુકેશન છે એ ખૂબ જ આપણા માટે ઉપયોગી નીવડે છે અને આપણા માટે ખૂબ જ સારું છે શા માટે તો આપણે ઘરે રહીને પણ આપણા ટીચર્સ બરાબર સબ્જેક્ટ ટીચર્સને આપણે મળી શકીએ છીએ જોઈ શકીએ છીએ અને ભણી શકીએ છીએ મિત્રો કેનેડા અમેરિકા જેવા ઘણા બધા દેશો છે જ્યાં આ સિચ્યુએશનમાં એટલે કે આ પરિસ્થિતિમાં પણ ઓનલાઈન એજ્યુકેશન ખૂબ જ ફાયદાકારક નીવડ્યું છે અને એમાં તો જ્યારે આ સિચ્યુએશન નહોતી ત્યારે પણ ઓનલાઈન એજ્યુકેશન એટલું જ જરૂરી હતું એ લોકો ઓનલાઈન એજ્યુકેશન પણ ભણતા વિડીયોઝ જોતા બરાબર આપણા માટે નવું છે પણ એ નવું છે છતાં પણ આપણે એને એક્સેપ્ટ કર્યું છે બરાબર અને હવે એને ધીમે ધીમે આપણે સમજતા ગયા છીએ તો મિત્રો આપણે આ જ રીતે આપણા જ્યાં સુધી સિચ્યુએશન કાબૂમાં ના આવે અને આવે પણ જ્યારે ત્યારે તમને જ્યારે કોઈ પણ ચલાવેલા ચેપ્ટરમાં કોઈ પ્રોબ્લેમ હોય અત્યાર સુધીના તો તમે આવી રીતે વિડીયો લિંક દ્વારા જોઈ શકો છો સમજી શકો છો તમારે કદાચ તમારા પેરેન્ટ્સની પણ જરૂર ના પડે કારણ કે એક એક દાખલો અહીંયા સમજાવવામાં આવે છે તમે સમજી શકો છો ઓકે મિત્રો તો આજનો આ લેક્ચર અહીં પૂર્ણ કરીએ ધન્યવાદ